વાત હવે છોટાઉદેપુરની કરીએ. છોટાઉદેપુર જિલ્લામાં પણ વરસાદી માહોલ છવાયો છે. બોડેલી, કવાંટ, પાવી જેતપુરમાં ધોધમાર વરસાદના અહેવાલ છે. પાવી જેતપુરના આસપાસના વિસ્તારોમાં વરસાદ પડ્યો. ઢોકલિયા, અલીપુરા, જૂની બોડેલી, ચાચક સહિતના જે વિસ્તારો છે ત્યાં વરસાદ નોંધાયો છે. કવાંટના સમલવાંટ ગામે કોતરમાં પાણીની ભારે આવક થઈ. સમલવાંટ ગામે જવાના રસ્તે કોઝવે પર પાણી ફરી વળતા લોકોને હાલાકી પડી. જીવના જોખમે કોઝવે પરથી પસાર થવા લોકો મજબૂર બન્યા છે. આ બે તસવીરો આપને બતાવી રહ્યા છે. વધુ માહિતી સાથે ફોનલાઈન પર જોડાયા છે સંવાદદાતા સહેજાબ ખત્રી. સહેજાબ, બોડેલી, કવાંટ અને પાવી જેતપુરમાં ધોધમાર વરસાદના અહેવાલ છે, હાલ સ્થિતિ શું છે? જે પંકજ, ખાસ કરીને હવામાન વિભાગે જે આગાહી કરી હતી, જે હળવો જે વરસાદ વરસે તે પ્રમાણે છોટાઉદેપુર જિલ્લાની અંદર વરસાદી માહોલ છવાયો છે. ખાસ કરીને કવાંટ, પાવી જેતપુર અને બોડેલીમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. તેના કારણે જે નીચાણવાળા વિસ્તારો છે તેમાં પાણીમાં ભરાયા છે. અને ખાસ કરીને કવાંટ તાલુકાનું જે સમલવાડ ગામ છે કે જે ગામે જવા માટે લો લેવલનો કોઝવે છે તે કોતર ઉપર પાણી આવી જતા કોઝવે છે તે પાણીમાં ગરકાવ થયો છે. તેના કારણે કેટલાક લોકોને અવર જવર માટે મુશ્કેલી પડી રહી છે. આમ તો સામે કિનારે સ્કૂલ આવેલી છે અને વિદ્યાર્થીઓને પણ આવવા જવા માટે મુશ્કેલી પડી રહી છે. જયારે ઉપરવાસમાં વરસાદને કારણે પણ વધુ પાણીની આવક થઈ છે, ત્યારે લોકોને જે રીતે મુશ્કેલી પડી છે, જો વરસાદ નીચે પાણી જે ઉતરે તેની રાહ જોવાઈ રહી છે. આમ તો જે કોતર પરથી પસાર ન થવા માટે તંત્ર, પરંતુ જીવના જોખમે લોકો હાલ પસાર થઈ રહ્યા છે. જી પંકજ. જી સહેજાબ, આભાર માહિતી આપવા માટે. તો વાત ઉમરપાડાની. ઉમરપાડાના વહાર ગામની નદીમાં પાણી જોવા મળી રહ્યું છે. આ તસવીરો જુઓ. નદીનો લો લેવલ બ્રિજ પાણીમાં ગરકાવ થયો છે. નદીનો બ્રિજ પાણીમાં ડૂબી જતા એક ગામથી બીજે ગામ જવાનો સંપર્ક તૂટી ગયો છે. માંડળપાડાથી જંખવાવ ગામને જોડતો આ માર્ગ બંધ થયો છે. વીરા નદીમાં ઘોડાપુરની સ્થિતિ જોવા મળતા આ માર્ગ બંધ થઈ ગયો છે. તસવીરોમાં જોઈ શકાય છે કે અહીંયા આખો જે બ્રિજ છે એ પાણીમાં ગરકાવ થઈ ગયો છે. ઉમરપાડાના વહાર ગામની નદીમાં પાણીના ધસમસતા પૂર આવતા નદીનો લો લેવલ બ્રિજ પાણીમાં ગરકાવ થઈ ગયો છે. ઉમરપાડામાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે અને ઉપરવાસનું પાણી પણ અહીંયા આવી રહ્યું છે અને તેના કારણે અનેક વિસ્તારોમાં આ પ્રકારે ધસમસતા પૂરના પાણી જોવા મળી રહ્યા છે. નદીનો લો લેવલ બ્રિજ પાણીમાં ગરકાવ થયો છે, જેથી વહાર ગામને જોડતા જે અન્ય ગામોનો સંપર્ક છે એ તૂટી ગયો છે અને લોકો અહીંયા આ બ્રિજ પરથી પસાર થતા હોય છે. વધુ માહિતી સાથે સંવાદદાતા કેતન પટેલ જોડાયા છે. કેતન, હાલ આ બ્રિજ જે છે એ પાણીમાં ડૂબ્યો છે, કેટલા ગામનો સંપર્ક તૂટ્યો છે? ચોક્કસથી વાત કરો તો વહેલી સવારે 5 વાગ્યાથી અવિરતપણે સુરત જિલ્લાની ચેરાપુંજી ઉમરપાડાની અંદર 10 ઇંચ નો વરસાદ 4 કલાકમાં ખાબકવા પામ્યો હતો. જે અંતર્ગત મલાલ કુવા જતો જે માર્ગ છે એ માર્ગ ઉપર પાણી ફરી વળતા બંધ કરી દેવામાં આવ્યો હતો, પરંતુ હાલ સ્થિતિ સુધારા પર છે અને છેલ્લા 10 વાગ્યાથી વરસાદે વિરામ લેતા હાલ વરસાદી પાણીઓ ઓસરી રહ્યા છે. માર્ગ પણ કાર્યરત થવા પામ્યો છે અને જે સમય દરમિયાન જે લોકો જોખમી રીતે પસાર થઈ રહ્યા હતા એ બે વહીવટી તંત્રની સદંતર બે લહેકારી પણ સામે આવી છે અને માર્ગ મકાન ખાતાના અધિકારીઓની પણ બે લહેકારી થતી થઈ છે કે જેને આ જે ધસમસતો પાણીનો પ્રવાહ તમે જોઈ રહ્યા છો એ પ્રવાહની અંદરથી લોકો પસાર થવા માટે મજબૂર બન્યા હતા. કારણ છે કે 14 થી 12 જેટલા ગામોને જે આ જ મુખ્ય માર્ગ ઉપરથી જવાની નોબત હોય, જે અંતર્ગત 15 થી 20 કિલોમીટર ભરીને જતા લોકો જીવને જોખમે પણ પસાર થતા સવારે દ્રશ્યો સામે આવ્યા હતા. તો હાલ સ્થિતિ સુધારવા પર છે અને તંત્રે પણ રાહતનો શ્વાસ લીધો છે કે વરસાદ બંધ થવાની સાથે જ આજે ઉમરપાડા તાલુકો ડુંગરાળ વિસ્તાર હોય અને જંગલ વિસ્તાર જે અંતર્ગત આજે મહુવન નદી અને વેરણ નદીના પાણી ઉતરતા હાલ સ્થિતિ ગામોમાં આવવા પામી છે. ટી પંકજ. જી કેતન, આભાર માહિતી આપવા માટે. વાત કરીએ હવે બોટાદની. બોટાદના ગઢડાના ઢસામાં ચેઇન સ્નેચિંગનો બનાવ બન્યો. બે મહિલાઓના ગળામાંથી ચેઇન સ્નેચિંગ થઈ. આ તસવીરો જુઓ. બાઇક સવાર ચેઇન સ્નેચિંગ કરીને ફરાર થઈ જાય છે. પોલીસે હવે સીસીટીવી ફૂટેજ મેળવીને તપાસ હાથ ધરી છે. ઘટનાની જાણ થતાં ઢસા પોલીસે સમગ્ર વિસ્તારમાં પેટ્રોલિંગ હાથ ધર્યું. લાઇબ્રેરી ચોક અને ઢસા જંકશનમાં રામજી મંદિર વિસ્તારનો આ બનાવ છે, જ્યાં લોકોની અવર જવર પણ વધારે હોય છે એવા વિસ્તારમાં જ જાહેરમાં ચેઇન સ્નેચિંગ થયું. ભોગ બનનાર મહિલાએ સંપૂર્ણ ઘટના વિશે પ્રતિક્રિયા આપી. કનનભાઈ તો તમારું મારે વગાડી લીધે જણા હતા
પેલા મારે પડખે ચડે એટલે મેં એ કીધું મને વાગી જાય, ગળે હાથ દીધો એટલે મને ખબર પડી કે મારો ચેન જ ગયો, ચેન જ ગયો. પછી જો રાડું નાખવા મળી તો બધા ભેગા થઈ ગયા કે તમે ગભરાવમાં તમને કાંઈક થઈ જશે ને તો કે હું કરશે, બધા ગયા દુબાયું નાખીને બધા ભેગા થઈ ગયા. પછી અડધે ઊંધી આ બજારમાં ચડ્યો, પછી ત્યાંથી ગાડી પાછી વળી ભાવનગર રોડે નીકળી ગયો. વાપી પ્રોવિડેન્ટ ફંડની ઓફિસમાં એસીબીનો સપાટો, અસિસ્ટન્ટ કમિશનર અને એન્ફોર્સમેન્ટ ઓફિસર 5 લાખની લાંચ લેતા ઝડપાયા. ફરિયાદી બિલ્ડરની કંપનીમાં કામ કરતા કર્મીઓ પાસે માંગી હતી લાંચ. પીએફ મામલે ચાલતા કેસની પતાવટ માટે રૂપિયા લેનારની એસીબીએ કરી ધરપકડ. અમદાવાદમાં વીમા કપાત મુદ્દે એસીબીની ટ્રેપ. ઈએસઆઈસીના આસિસ્ટન્ટ ડાયરેક્ટર 3 લાખની લાંચ લેતા ઝડપાયા. 46.29 લાખની નોટિસમાં બિઝનેસમેન પાસે માંગી હતી લાંચ. ગીર સોમનાથમાં થયેલા હિટ એન્ડ રનનો ભેદ ઉકેલાયો. સગીર સહિત 3 આરોપીઓને પોલીસે દબોચ્યા. તપાસમાં હિટ એન્ડ રન ઘટના હત્યા માટે ઘડાયેલું કાવતરું હોવાનું સામે આવ્યું. મૃતક અને આરોપી વચ્ચે ઘણા સમયથી મનદુખ ચાલતું હોવાથી આરોપીએ આપ્યો હતો હત્યાને અંજામ. અમરેલીના ધાતરવડી ડેમ નજીક સસલાના શિકારનો પ્રયાસ કરનારા ઝડપાયા. રાજુલા વન વિભાગે 4 લોકોને ઝડપી પાડી 1,25,000નો દંડ વસૂલ્યો. તે ઉપરાંત બોરડા વિસ્તારમાંથી હથિયારો સાથે 3 લોકો ઝડપાયા. 3 પાસેથી 60,000નો દંડ વસૂલાયો. મહેસાણાની અર્બન બેંકના ચેરમેન પદે કે પટેલની વરણી. વાઇસ ચેરમેન તરીકે અનિલભાઈ પટેલ ચૂંટાયા. ગુજરાતમાં વીજ ઉત્પાદનમાં નવો કીર્તિમાન. જુલાઈની સરખામણી ઓગસ્ટમાં વીજ ઉત્પાદન 1,067 મિલિયન યુનિટ થયું. ઓગસ્ટમાં સરદાર સરોવર ડેમમાંથી ઉત્પાદન 800 MOU પાર. સુરતમાં ગેરકાયદેસર બાંધકામો સામે મનપાની લાલ આંક. સૈયદપુરા પોલીસ ચોકી નજીક પોલીસ બંદોબસ્ત સાથે દબાણ હટાવાયા. દબાણ પર બુલડોઝર ફેરવાતા ગેરકાયદે દબાણ કરતા લોકોમાં ફફડાટ. વડોદરાના ડેસરમાં નાયબ મામલતદાર બીએમ વાળંદનો લાંચ માંગતો કથિત વીડિયો સામે આવ્યો. રૂપિયાની માંગણી કરી અપશબ્દો બોલ્યાનો દાવો. અરજદારે લાંચ ન આપતા નાયબ મામલતદારે ફાઇલ રોકી રાખી હોવાનો આક્ષેપ. હાઉસિંગ સોસાયટીની કમિટીઓથી સાવધાન. અમદાવાદના ગોતા વિસ્તારમાં આવેલ ગુજરાત હાઉસિંગ બોર્ડના મકાનમાં રહેતા રહીશોના હાલ બેહાલ. સોસાયટીના વહીવટદારોએ 75 લાખનું વીજ બિલ ન ભરતા વીજ અને પાણીના કનેક્શન કપાયા. કચ્છના સફેદ રણમાં દરિયા જેવો નજારો દેખાયો. રણમાં પાણીનું પ્રિલમ છે. ધોરડોના સફેદ રણમાં ઘૂંટણભેર પાણી ભરાયા. નવેમ્બર સુધીમાં રણમાં પાણી સુકાઈ જશે અને રણમાં મીઠાની સફેદ ચાદર પથરાઈ જશે. વરસાદે વિરામ લીધા બાદ પણ પાટણના ખેતરોમાં નદીઓ જેવા દ્રશ્યો. પાટણના સંતલપુરમાં ખેતરો પાણીમાં ગરકાવ થતા ધરતીપુત્રોને રોવાનો વારો. કઠોળ અને શાકભાજી સહિતના પાકને નુકસાન થતા ખેડૂતોએ સર્વેની કરી માંગ. ભારે વરસાદ બાદ રાજકોટના ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂતોના હાલ બેહાલ. એરંડા, કપાસ, તુવેર તેમજ લીલા શાકભાજીને નુકસાન. ખેડૂત રક્ષક સમિતિએ ખેડૂતોને તાત્કાલિક અસરથી સહાય ચૂકવવા રજૂઆત કરી. છોટાઉદેપુરમાં બિસ્માર રસ્તા તૂટેલા બ્રિજથી જનતા ત્રસ્ત. ડાયવર્ઝન ધોવાતા 30 કિલોમીટરનો ફેરો. ખેતરોમાંથી હજી નથી ઓસર્યા પાણી. વિવિધ મુદ્દે કોંગ્રેસે કલેક્ટરને આપ્યું આવેદનપત્ર. રાજકોટના તંત્રની કામગીરી ગઈ ખાડે. રીલનગરના અંડરબ્રિજમાં પડ્યા મસમોટા ખાડા. રિનોવેશન બાદ પણ અંડરબ્રિજની હાલત ખડધજ થતા અનેક ઉઠ્યા સવાલ. અંડરબ્રિજમાં ખાડાને પાણી ભરાવાની સમસ્યાથી વાહન ચાલકો ત્રસ્ત. વડોદરામાં પૂરની સ્થિતિ બાદ સત્તાધીશો સામે લોકોનો અનોખો વિરોધ. કારેલીબાગની વિશ્વકુંજ સોસાયટીમાં રહીશોએ ગણેશ મંડાલમાં પૂરની વિકટ પરિસ્થિતિ વર્ણવી. વોર્ડ નંબર 3ના કોર્પોરેટરો માટે પ્રવેશબંધીના સ્લોગન સાથે સ્થાનિક કોર્પોરેટરનો કરાયો વિરોધ. ઉત્તરપ્રદેશના વારાણસીમાં ગંગા નદીમાં બોટ થઈ ફરી કાર્યરત. નદીમાં ઓસરિયા પૂરના પાણી. નદીમાં બોટિંગ શરૂ થતા પ્રવાસીઓમાં ખુશી. અંબાજી જતા યાત્રાળુઓ માટે મહત્વના સમાચાર. યાત્રાળુઓ માટે 220 જેટલા નવા પગથિયા શરૂ કરાયા. ભાદરવી પૂનમના મેળાને પગલે લોકોને સરળતા રહે તે માટે નવા પગથિયા પર અવરજવર શરૂ કરાઈ. ભાદરવી પૂનમના મેળાને પગલે યાત્રાધામ અંબાજીમાં વિશેષ માર્ગદર્શિકા જાહેર કરાઈ. યાત્રિકોની સુવિધા માટે મેળાની સંપૂર્ણ વિગતો દર્શાવતી માર્ગદર્શિકા અને ક્યુઆર કોડ પણ જાહેર કરાયો. માઈ ભક્તો કોઈપણ સ્થાને મેળા સંબંધિત માર્ગદર્શન મેળવી શકશે.
રાજ્યમાં લઘુ અને મધ્યમ ઉદ્યોગોમાં વીજ વપરાશને લઈ સરકારે મહત્વનો નિર્ણય કર્યો. એલટી વીજ કનેક્શનમાં 150 કેવીએ વીજ વપરાશની મંજૂરી. રાજ્યભરના નાના અને મધ્યમ કદના ઉદ્યોગોને ફાયદો. પીએમ મોદીના જન્મદિવસની તૈયારીઓ શરૂ. 17 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર સુધીના સેવા પખવાડિયાની કરાશે ઉજવણી. બ્લડ ડોનેશન, સ્વચ્છતા અભિયાન, હેલ્થ કેમ્પ સહિતની કાર્યક્રમોનું કરાશે આયોજન. ભરૂચના જ્યોતિનગર વિસ્તારમાં ગણેશ મૂર્તિ બની આકર્ષણનું કેન્દ્ર. અયોધ્યાના રામ મંદિર અને ભગવાન રામના સ્વરૂપમાં તૈયાર કરાયો ગણેશ પંડાલ. શ્રી રામચંદ્રના સ્વરૂપમાં ગણપતિદાદાનું સ્વરૂપ જોવા ભાવિ ભક્તો ઉમટી પડ્યા. સુરતમાં 11 ફૂટની ભગવાન ગણેશના પ્રતિમા આકર્ષણનું કેન્દ્ર બની. તેજ પવન અને વરસાદના કારણે ધરાશાયી થયેલા વૃક્ષમાંથી બનાવાય છે આ વિશાળ પ્રતિમા. મોટી સંખ્યામાં ભગવાન ગણેશના દર્શનાર્થે પહોંચી રહ્યા છે ભક્તો. અમદાવાદ શહેરના માર્ગ ઉપર ભજન, ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ જોવા મળ્યો. વૃંદાવન વિહાર સોસાયટીમાં લોકોએ પદયાત્રીઓ માટે શરૂ કર્યો સેવા કેમ્પ. અંબાજી જતા પગપાળા યાત્રુઓને લઈ રહ્યા છે લાભ. અમદાવાદના વસ્ત્રાલમાં અંબાજી જતા પદયાત્રિકો માટે લાગ્યો સેવા કેમ્પ. વૃંદાવન વિહાર સોસાયટીના રહીશો દરરોજ પદયાત્રિકો માટે કરે છે ભંડારો. 1000 કિલો શાક, 500 કિલો લોટની રોટલી સહિતના ભોજનની યાત્રાળુઓને અપાય છે નિઃશુલ્ક સુવિધા. મા અંબાના દર્શને આવતા ભક્તો માટે મોહનથાળનો પ્રસાદ તૈયાર કરાશે. 3 લાખ કિલો ઉપરાંત મોહનથાળની તૈયારી. નાના મોટા 25 લાખ પ્રસાદના બોક્સ તૈયાર કરાશે. રાજસ્થાનમાં સાંવરિયા શેઠના ભંડારમાંથી નીકળ્યા 19.45 કરોડ રૂપિયા. કૃષ્ણધામમાં અત્યાર સુધીની સૌથી મોટી રકમનું દાન આવ્યું. 320 ગ્રામ સોનું, 95 કિલો ચાંદી પણ ભગવાનને અર્પણ કરાયું. ભારતીય યુટ્યુબરે રચ્યો વર્લ્ડ રેકોર્ડ. અરુણ રૂપેશ મેનીએ બનાવ્યો વિશ્વનો સૌથી મોટો આઈફોન. 6.74 ફૂટના ઓવરસાઇઝ આઈફોનમાં કેમેરા, ચાર્જિંગ એપ્લિકેશન બધું જ ઓપરેટ થશે.